ફરી ફરીને તાક્યો, વગર ફર્યો પણ મોન જ હાથમાં આવતા નહીં. આ બે ચોર છે, આ ભણ્યો ને આ સરપંચ બે ચોર મોને ચોર છે. ઉપરથી મારું માથું તોડી કાઢ્યું અને આ 35,000 રૂપિયા હાથમાં આવી ગયા ને, તે હપુચા ગોમમાં દેખાય છે. શિખર પ્લેનમાં છે, જતા રહે છો, જતા રહે. પણ હો ગયા તો મેળવા નહીં, જો દી પૈસા ના હાથમાં આવે ને તો દી જપીને મારે બેહવું નહીં. બીજો કોકનું પૂછવા દે બાબુજી. ઓ ના બાબુજી, પેલા હોમાં ફરું હું તે પૂછાવ કે કશી ખબર નહીં પડે, એકલા રખે નહીં બે. બાબુજી કહી જવું પછી 35,000 રૂપિયા લઈ જશે મારા. હે, આજ ભજન ની રાત જેવી બીજી કોઈ રાત નહીં. હે ભગતો ની નાત જેવી બીજી કોઈ નાત નહીં. ભગતો ની નાત જેવી બીજી કોઈ નાત નહીં. હોળી ના રંગ જેવો બીજો કોઈ રંગ નહીં. સાધુ ના સંગ જેવો બીજો કોઈ સંગ નહીં. વિજ્ઞાની ની વાત જેવી બીજી કોઈ વાત નહીં. સંગ ના કરવા નહીં અમાર શાંતિ. ઓય તય ભજન કરવાનું મારા શાંતિ નહીં. તારા તો શિયા દાળો શાંતિ હોય છે. તું પૈસો માટે પુના જોય હો છું. તું તને કદી શાંતિ ભાળી? પૈસો માટે નહીં બાબુજી. આપણા ગામ ના માણસો મોટા માણસો ક્ષેત્રી જોઈ હતા રે. પણ તું લાલચ માં ઓભળ. અતારે માણસ ક્ષેત્રાય છે ને, લાલચ આવે એટલે ક્ષેત્રાય. તું લાલચ આવે પછી પણ જો જે લૂંટવા વાળા હોય ને એ તો 10 રૂપિયા ઓલે મર્ડર કઈ નાખે તને ખબર નહીં સોમલાજી. પણ હોબરત ખરા બાબુજી. વાત હું છે કે પેલા મુદ્દા ની બાબુજી, આ સરપંચ ભણો ખરો ને? છોકરું એ ફોડી નાખા. પણ દાગો કર્યો, પાકું માટલું હતું, પથ્થર નું હતું, અમે શિકર હાનું હતું. મને સમાચાર મળ્યા હતા કે સોમલા નું ફોડું ફૂટી ગયું. મેહોણા સીટી સ્કેન કરાવવા લઈ ગયા હતા. મેહોણા લઈ ગયા પણ માણસ મરી જતો હોય તો ઈનાઈ મને બેભાન થઈ ગયો ને. મેલીન વાટે તો લાલ ઘૂમ ફોડું કઈ નાખ્યું. બાપરો હારે કેવાય તે આવ્યો, તે ઈને ઉભો કર્યો મને. હા, તાર તો ફોન જ આવ્યું. આવું સોમા જો, આ શું કઉ છું, રૂપિયા ઓલે કદી કોઈ નું ખોટું કરાય નહીં. પેલા તો ઓન હાથમાં 35,000 હતા હે ને ઉભા. તારા 35,000 લઈ જશે. બે દાડો થી હોગી હોગી થાક્યો પણ હજી હાથમાં આવતા નહીં. પણ જો હું આવી વાતમાં પડું નહીં સોમા, તો ચોખ્ખી વાત કરું છું હું તો. સમ ના પડો તાણે ગમ નું ગમે તો હપ દઈને આવી જશો ને. લોભ તને હતો, મને હતો. લોભ હોય એટલે તું તાર કુટી લે. બીજું હું કઉ મૂકે, કોઈ દારો ન્યાય કરવાના આવતા મારા કોઈ વચમાં પડતા નહીં. નહીં પડી એ વચમાં જા, તું તાર કુટી લેજે. બીજું હું પાછા ગમે તે હોય એટલે આવી જાય સોમલા. હું કર્યું, ખોટું કર્યું? આ ખોટું નહીં. ખોટું જ છે કા? તને લોભ જાગ્યો, તાને બધું થયું કે? એ તો મને ખાવ પડી જાય. તમે બધા સરપંચ વાળા છો. સરપંચ વાળા કોઈ નહીં. લેડ ગોમ ની રીતિ બે શબ્દો કહેવા હોય તો કહેવા આવું. ફરાર છો? ફરાર છો હોય તો મરશી. હેડ આવું છું. આનું વારી હે ને, પેલા કોક કરવાનું હોય એટલે મને બોલાવા નહીં આવતા. ઓન તો મું શ્વાસ વાળા હો ગયા. આખું ગોમ ફરી વર્યો બે દાડા. અમે 35,000 આયા હોય તો કોઈ ગોમ માં ઉભો રહે લે. ખબર પડી તને કે પૈસા આવે એટલે તારે કોઈ ઉભો રહે ના ગોમ માં. તો એ ખોળીએ વળી નહીં ચોકડી બે હોય તો મળી જોઈશું. આ હેડે જઈએ ગોમો બાજુ જઈએ. બીજું શું કરીએ કે? હાલ ગોમો જવું નહીં. ચાલજો બહાર રખડવાનો સતાણા માં. તને ખબર નહીં હોય પેલા સોમલાનું ફરી ગયું છે પૈસા પૈસા કરીને. ઓ ભાઈ, આખી જિંદગી થી ને ફરી જેલું છે. શિયા દાડા હાજો હોય છે રે. આપો તો જો રાત પરણ એટલે ગોમમાં જવાનું. તારો ઉગાઈને નીકળી દેવાનું. કે જોવા તાનું ઉગરોણી આવે કે? એ વાત સાચી છે. ઘેર જઈએ જ નહીં. તારા આવે કે ઘેર? હમણાં બહાર જ ફરે છે બે. આખા ગોમ નું સોમલો ક્ષેત્ર તો અમે ખબર પડશે કે પૈસા જોવા એટલે હું હાલત થાય છે. સોમલા જેવા ગોડા તો દુનિયામાં કેટલાય હોય છે. એક ના હોય, એક જાય એટલે બીજો આવે, બીજો જાય એટલે ત્રીજો આવે. મામા ગમે તેવો ગમે તેવો ભેગો તો થવાનો જ છે આપણો ગોડો. એ તો ફસાવતા ઓરું જોવા. મને ખબર હતી કે સોમલો તો માટલી ફોડવા આવશે. આવ્યો તો નતો આવ્યો? માટલી ની ફૂટી જાય કે? ભલે જીવન થોડા હાલવા પડ્યા પણ
વાતરીમ તો ચોમલો પહેરી જો કે વાતરી આવી જા આપણ કદી જીવનમાં કોઈના હંગાતી શરત નહીં પાડમ કદી નહીં પાડન ગલ્લો ભોરો છે તો મસાલાની શરત પાડા નહીં ચોમલો કદી શરત નું નામ આવશે ને યાદ આવશે કે મારી શરત પાડી હતી ને તે ક્ષેત્રી જતા કાળો રૂળ જ દેખા આગુ પાછું આગળ પાછળ ડાબું જમણું બધું જોવું પડે જો આટલા બે આ બે અમારે બોલજે પૈસા તો મુવા લઈ જાય પણ ભોડું ફૂટ્યું તું તે દવાખાન તો લઈ જવો તો કે નહીં વાંચો નહીં ભગવાન નહીં તમે આવી લાલો ચાલો લોકો એટલે એ તો બધું કરવાના છે અમાર તો આવી સ્કીમો વાતે કરી છે બાબુજી વિચારવાનું તમારે ઓર રાખવી પડે સ્કીમોમાં વાંડા લોકો તો હાથ પગ પૈસા ફોટા ફૂટી જાય યા બંધ થઈ ગયો તો દવાખાન ના લઈ જવાય એટલે હું તને મે બે બે ફોન કર્યો તો સટકીન મોટો લઈ ઘેર જતા રહેલા હતા બાબુજી કોઈ ભી કામ કરીએ ને તો ઓ વખત વિચાર કરવો પડે વિચાર તો કરવો જ પડે ને વિચાર્યા વગર થોડું કામ થતું છે તમારે વિચાર કરવો પડે એટલે સોમલા તારા ખિતામાંથી પૈસા મેં કાઢી લીધા હતા ખિતામાંથી કાઢી લીધા ખિતામાંથી મગજ નું વાજ્યું છે ને તે દવાખાને તપાસ કર્યા કદાચ આગુ પાછું વાગ્યું પણ મારું મગજ કમ્પ્લીટ છે કમ્પ્લીટ છે એટલે માટલું એમ કેવું કે બીજું માટલું પાકું સિમેન્ટ નું હતું બાબુજી અત્યારે સોય માટલો સિમેન્ટ નો નેકરે આથી જોયું તમે માટલું સિમેન્ટ નું આવી એવું આ દુધી મી બાળ્યું નહીં પણ આને પછી તમારું નક્કી નહીં સોય લાયા હોય તો વળી અરે હું બકાવાની વાતો કરો છો બાબુજી સિમેન્ટ ના માટલા પાણી રા બાબુજી એક નંબર નો જુઠ્ઠો ચોર છો તમના જુઠ્ઠા ની વાત ના કરો લાલચ માં તું આવ્યો છે તું ફસાણો છે બાબુજી હું થયું જોર ફરવા એડો છે કો પાણી પાણી લે પૂછો જીવણી જીવણી બાબુજી માટલું ફોડી તું પૈસા આલે તક નતા આલે આલે તાન પૈસા આલે તા 1500 ના 3000 આલે પછી જોઈ લે બાબુજી પછી તમારા ડબલ કરવા હોય તો પછી હું એ હું કરું તાણ કયો વાત તો સાચી અરે ડબલ કરવા જતા પણ માટલામ તમે દગો કરી જતા હે જીવણી આ માટલામ કશી દગો વાતો જ નહીં દવાખાન મળતો લઈ ગયો હું લઈ ગયો તો બાબુજી દવાખાન હું લઈ ગયો તો સોમા કાકા ઓમા મને તું સમજાવજે શું તું કે મને પેલા હોય માટલાની માટલા ફોડવા રાખીને માથાથી તે પેલું માટલું મેં ફોડ્યું બરોબર તે મને 1500 ના 3000 આલે બરોબર તે હું લઈ ગયા જતો રહ્યો બરોબર અને સોમો કાકો રહ્યા તે સોમા કાકા એ એક માટલું ફોડ્યું અને બીજું માટલું ફોડવા પૈસા આલે ને એટલે સિમેન્ટ નું બનાવેલું હતું કલર કરેલું હતું વિચાર કરવું પડે તમે 3000 વાટો તમે કોક નો મહિના કર્યું તું ખબર બીજી સ્કીમ લાવ્યા પાર ઉપર કોસ મેળવતી એમાં છે ત્રીજા હતા ગરમ કરેલી હતી મને ખબર બાબુજી બોલાવા હતા તને અલ્યા મુ નાય પણ ગોમલો બીજો તો છેતરાય કા અરે હવા દે છે એમ કે કુ પૈસા કમાવા
બાબુજી આ તો લાલચ માં પૈસા મિલી ના હે બધા લાલચ ના હરી સમલા લૂંટાઈ જે માથા ના બાલે જતા રહે એવો તો કહો છો બીજા કોમ તો હેરાન કરજો ઉઈ બેહો ને તો બે પૈસા ની વાત ના કરે પણ મે પાછો નહીં મારા કરું છું જો આ મોનસ તો કાલ સુગર ગોમ મોરા મારા વનુ નક્કી નહીં પણ લા ગમે તો રમબાદ હોય છે અલે આ ગોમ માં દારૂ વેચાય છે તું પીવા જો તાણે વેચો ને ક જુગાર રમાય છે તું રમબા જો તાણે રમો ને ક હમ ગલ્લો મુ ખોલું છું તણીઓ તો પીવા દે લેવા આવ તાનો દુવાળા કાઢી દે બલે લાવો તાનો કે દુવાળા કાઢી દે જો કરવા વાળા કરું પણ તારે હું લેવા જવું પડે ઘર બીજી વાર લેવા બો પડે તાણે ગમે તે કરે અને ઓમાં એક ખાડો તો તને કોઈ ધક્કો તો નતું મળ્યું ક આથે માય પડ્યો તો ક્ષેત્રે કુનુ કહેવાય બાબુજી બીજા નો દોષ ને હાલતા પેલા દોષી નો છે દોષ કોઈ ને નહીં હાલતો સરપંચ જો તું ભાઈ બોલે થઈ લેકરો તો લાલચ જાગે તો હું કહું છું તું બોલ્યા કર બે સરપંચ ઓમાં વખત તમારો નહીં ને શુંભાઈ નો નહીં પણ ઓમાં ગુનો છે એટલો તમે ધંધો લઈને બે અરે હમથી આયા બરોબર અને તમે શેત્રીન પૈસા લઈ ગયા એ શેત્રીનની વાત કરતા બાબુજી આટલી ફોડી ધન પૈસા આલ્યા છે હાલો વાધો નહીં તમારી બુદ્ધિ ઇમા તારો કપાળ ફૂટી ગયો ભલા બે પાટા બોલે એ સમલા એટલે હું મરી જો એટલે મોહણો મે મન મેલવા બાનો તને ઠા તું હેડ ઉઠા દે બોલ્યા કેમ બેજો તમારાનો પૂછડો કેવા લગાયા તા પૈસા તને મારી નાખતો મારી વાત ઓપડો બોલ કરવા હોય તો આઈ જવાનું તમારી બુદ્ધિ થી પૈસા આલ્યા બરોબર પણ એક વાત કહું છું ભલે ઓના 3000 રૂપિયા જ્યા એટલે મારું તો કેવું છે 10% પૈસા રાખો અને બીજા બધા પાછા બાબુજી એ વાત કરજો ઓત પોતાની બુદ્ધિથી આવ કમાય છે યાર કોઈ દુકાન નહીં કરે બીજું પાછો ને મજૂરી કરવાના હોય તો વધારે બોલે તો છોકરા બૈરા તૂટી જાય ઘેરું ઘોડી ના તો પાછો બૈરા કોઈ સોંભાના નહીં તૂટે તો લેવા દે ઓલા લાગજે પાછો પૈસા હલવા છે કે નહીં નહીં હલવાનો બાબુજી જો થા કઈ રાખો પૂરી નાખજો તો હલા નહીં હલવાનો આઈ જા તું રૂપિયો લેવા આહી ને ચાલા વો રાખતા નહીં આઈ જા પૈસા ને છે કુતરાન પટે ડબલ કરાવ એટલે આઈ જવાનું અને તો એટલે પછી પાછા લેવા આવવાનું એક રૂપિયો હલવાનો નહીં લઈ લેજો તા ઘર ખુલ્લું થા પૂરી જતા લઈ જજે એક રૂપિયો નહીં હલવાનો કોઈ નહીં તાળ બધો જીતી જો તો છેલ્લા ડબલ લઈ જા આપણા હું ઘણી ગેર આવું છું તાળ લા વો રાખ કે તાણ હમણાં જીતી જો તમને ધન ના લઈ જો તમને એ હું તારે ઘેર ઉગરો ને આવો તમે હાલો હાલો પેલા વરા જીવણિયા ડોલા ઠેકો ને રાખો કા ખાડો છે કે કુવો છે બોવા માય પૈસો તો કોઈ તમારા બાપોએ કાઢવા નહીં આવે તારે અને રૂપિયો આલવાનો નહીં જે થાય કઈ રાખજો તો અને બકાવતા હોય ગોમાનો બકાવજો મન નહીં પાછા બોવા રૂપિયા લેવા છે તો કે ઘરે હાલી જાવ છો ને તો એક કળો ફળી છે તો રૂપિયા આલજો અતારે મફત માણસ લબણ એટલે ભરણ ભરણ બંડાર હાલી જાવ છો આ સાકે ગોડા ફૂટી જો કે કે કોયલ ને ઉનો પણે રેને શેક કરા તારે રૂપિયા આરા લાગે છે ને તારે જાવ ફરે જાત એ જાત તું એક રૂપિયા આરવાનો નહીં સોમલા તમે લાલચુ માણસો છો ના બાબુજી એમ નહીં તમાર લાલચ જાગી એટલે ત્રણ ગણા પૈસા કરવા તૈયાર હતા એટલે મને પૂછવા હતા અને પેલા દાડા જીવન તું 3000 કમાણો તો મને તું 10 રૂપિયા લવા આવ્યો તો અને તું કમાણ્યો આ મેલ્યા તે તું મને બોલાવવા આવ્યો અને કમાણ્યો તો તું મારા ઘેર આવીને 500 રૂપિયા આલી દો એટલે સારું થાય એટલે ઘેર છોકરો એટલે પેડા લઈ જવાના જલેબી લઈ જવાની દાબેલી લઈ જવાની પથારી લઈ જવાની અને બોમ્બા કોઈ ખોટું થાય એટલે કે બાબુજી હેળો કોઈને નહીં ચોરું પાછો જવા દે બધી વાત મને બોલાવવાનો નહીં અમાર હાથ માંજો ચોરી તારું પડી નહીં ચોરું જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી